કિંમતી ગણાય છે. એક પળ પળનો સમય, મિનિટ, સેકન્ડ એ પણ આપણા માટે ખૂબ જ મહત્વની છે. બાળકો, જો આપણા માટે આ સમય ખૂબ જ મહત્વનો છે, જો એક વખત આપણે આ સમય નીકળી જાય છે, તે સમય ફરીથી આવતો નથી. બરોબર, તો આપણે આજ આ પ્રકરણમાં સમય વહી જાય છે એનામાં આપણે આજ આપણે શીખીશું. બાળકો, આજે આપણે પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 7 સમય વહી જાય છે, બરોબર, તેનો પાના નંબર છે 95. જોઈએ અહીંયા, ઉલટો સુલટો સમય, ઉલટા સુલટા સમયની વાર્તા. બાળકો, અહીંયા સરસ મજાનું તમે આ ચિત્ર જોઈ શકો છો. આ વાર્તા પ્રમાણે જ આ ખાલી જગ્યાને આપણે અહીંયા પૂરવાની રહેશે. જ્યારે સૂર્ય આથમે ખાલી જગ્યા છે ત્યારે સુમન. તો બાળકો, હંમેશા સૂર્ય જ્યારે ઉગે ત્યારે આપણે ઉઠીએ છીએ, બરોબર ને? તો આપણે અહીંયા આથમે છે એના જગ્યાએ શું આવશે? ઉગે છે. અહીંયા છેગો લખીને આપણે લખીશું ઉગે છે. જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે સુમન જાગે છે. કેવી સુંદર સાંજ, સાંજની પણ સવાર. સવાર, સૂરજ હંમેશા ક્યારે ઉગે છે? સવારે ઉગે છે, એટલે અહીંયા આવશે સવાર. તે ઝડપથી 2 કલાકમાં ખાલી જગ્યા પોતાનું મોં ધોવે છે. એટલે બાળકો, મોં ધોવા માટે 2 કલાક આપણે નથી જોઈતા, પરંતુ 2 મિનિટમાં જ આપણું મોં ધોવાઈ જાય છે, એટલે અહીંયા આવશે મિનિટ. અને ઝડપથી બહાર દોડી જાય છે, તેથી સીધી જ પક્ષીઓના માળા તરફ જાય છે. તે છેલ્લા થોડાક મહિનાઓથી ખાલી જગ્યા ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે. થોડા મહિનાઓથી નહીં પણ થોડાક દિવસોથી. દિવસોથી ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે. તે તેમાંથી ઈંડામાંથી બચ્ચું બહાર આવે તેની રાહ જોતી હતી. પરંતુ 1 અઠવાડિયામાં ખાલી જગ્યા પોતાની આંખોની પલકારે મારે તે પહેલાં બિલાડી ઝાડ ઉપર કૂદકો મારે છે. એટલે કે એક બિલાડીને ઝાડ ઉપર પડવા માટે 1 અઠવાડિયું નથી જોઈતું, પરંતુ એક ક્ષણ, એટલે કે એક પળમાં જ એને, એક પળ જ લાગે છે, એટલે કે એક ક્ષણ જ એને કૂદકો મારતા લાગે છે. બરોબર, પક્ષીની માતા મોટેથી રડે છે અને સુમન બિલાડીને ભગાડવા માટે દોડી જાય છે. જ્યારે બિલાડી ઝાડ પરથી કૂદકો મારે છે ત્યારે તે મોટેથી લીલી કેરી સાથે અથડાય છે, ધમ કરીને. બરોબર બાળકો, 2 દિવસમાં ખાલી જગ્યા તે નીચે પડે છે. તે 2 દિવસ એને પડવા માટે નથી લાગતો, પણ એને પડવા માટે 1 સેકન્ડ જ લાગે છે, એટલે અહીંયા શું આવશે? સેકન્ડ. ઓહ, કેવું દુઃખદાયક, કેરી હજુ પૂર્ણ રીતે પાકી ન હતી. મીઠી થવા માટે તેને 1 વર્ષની જરૂરત હતી. તો એને કેરીને પાકવા માટે 1 વર્ષની જરૂર ના જોઈ પડે, પરંતુ 1 અઠવાડિયાની જરૂર પડે. ઓચિંતા સુમનની બહેને બૂમ પાડી કે હજુ તું ભૂખી થઈ નથી? તારા પેટનું ઘડિયાળ ઊંઘવા લગાયું છે. આવા આવ અને રાત્રિનું ભોજનમાં ખાલી જગ્યા ઘરમાં ગરમ ઉપમા જમી લે. તો હવે અહીંયા ઘડી સવારે નાસ્તાની વાત કરવામાં આવી છે કે સવારનો ઘરમાં ગરમ નાસ્તો ઉપમા જમી લે. આપણે આજ હવે જોઈશું પાઠ્યપુસ્તકમાં પાના નંબર 96માં. શું તે રમૂજી ન હતી? તમે ચોક્કસ અનુમાન કર્યું હશે કે રંગીન શબ્દો ખોટા છે અને નીચે દર્શાવેલા ખાનામાંથી સાચો શબ્દ પસંદ કરી ખોટા શબ્દની બાજુમાં ખાલી જગ્યામાં લખ્યો. બાળકો, આપણે જે આગળ ખાલી જગ્યાઓ પૂરી એ અહીંયા ગાડી જવાબ આપેલા છે. આનામાંથી તમને જવાબ આપણે અંદર લીધા હતા કે દિવસો, નાસ્તામાં, ઉગે છે, ક્ષણ, સેકન્ડમાં, મિનિટમાં, સવાર, અઠવાડિયાની.
जी आप आ खाली जगह पूरी आग आना द्वारा ज आप आ खाली जगह पूरी थी। हवे आपणे जोईशुं आगळ ते केटलो समय ले छे। तमे कोईने स्वेटर गूंथता के कापड़ वणता जोया छे? कोई एक कुंभार एक माटलू बनावा माटे केटलो समय ले छे ते जाणवानो प्रयत्न करो। वड़ी जो तमे स्नान करवामां कलाको के मिनिटो लेता हो तो जणावो। तमे छेल्लू स्नान कर्युं तेने वर्षो थया हशे। हा 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 बाड़को, आपणे तो दररोजे स्नान करीए छीए, आपणे महीना के रीते लेता नथी, आपणे दररोजे दररोजेनुं स्नान करीए छीए। एवी घणी बधी जुदी जुदी वस्तुओ विशे विचारो के जेवो जुदो जुदो समय लेती होय। तमारे कोठो जेटलो लांबो बनावी शको तेटलो लांबो बनावो। एटले के बाड़को आ कोठो आपेलो छे के मिनिटो लागे એવો કોઈ અહીંયા લખવાનું છે, વાત કલાકો લાગે એ અહીંયા વાત લખવાની છે, અને જેમાં દિવસો લાગે એ અહીંયા વાત લખવાની છે। જેમ કે સ્નાન કરવામાં અમુક જ મિનિટ લાગે, જેમ કે અમુકને 5 મિનિટ લાગે, 10 મિનિટ લાગે, 15 મિનિટ લાગે, બરાબર ને? એવી રીતે સ્નાન કરવામાં મિનિટ જ લાગે છે। પછી દૂધ ઉકાળવું એટલે કે દૂધને ગરમ કરવું। આપણે દરરોજે દૂધ તો લેતા જ હોઈએ છીએ, એને ગરમ પણ કરતા હોઈએ છીએ, તો એને દૂધને ગરમ થતાં અમુક જ મિનિટ 10-15 મિનિટ જ લાગે છે। પછી કે જમવામાં આપણે દરરોજે જમતા હોઈએ છીએ તો એનામાં પણ કલાકો નથી લાગતા, 10-15 મિનિટ જેટલો સમય લેતા હોઈએ છીએ જમવા માટે। પછી બૂટ પહેરવામાં આપણે જ્યારે બહાર નીકળીએ છીએ ઘરમાંથી બહાર જવા માટે તો બૂટ પહેરીએ છીએ, તો એને પણ પહેરવા માટે અમુક જ મિનિટ લાગે છે। પછી રોટલી બનાવવામાં આપણે દરરોજે મમ્મી ઘરે દરરોજે રોટલી બનાવતી હોય છે, એને પણ 15-20 મિનિટ જ લાગે છે રોટલી બનાવવા માટે, બરાબર? પછી બ્રશ કરવામાં એટલે કે સવારે આપણે ઊઠીને પહેલાં સૌપ્રથમ તો બ્રશ કરીએ છીએ, તો એ બ્રશ કરવામાં પણ આપણને 5-1 મિનિટ જ થાય છે। કલાકો લાગે છે એને જોઈએ કે કઈ કઈ વસ્તુ આપણે કલાકો લાગે છે। જેમ કે અહીંયા છે શર્ટ સીવા માટે, તો શર્ટ સીવા માટે સાચી વાત છે કલાક 1.5 કલાક તો થઈ જ જાય જે દરજી હશે એને પણ। પછી દહીં જમાવવા માટે, તો દહીં જમવા માટે પણ એ 10-15 કે એવી રીતે મિનિટમાં નથી જામતું, એને 3-4 કે 5-6 કલાક રહેવા દેવું પડે છે ત્યારે એ દહીં જામે છે। પછી શાળાનો એક દિવસ, આપણે જ્યારે શાળાએ જઈએ છીએ ત્યારે આપણે 1/2 કલાક કે 15-20 મિનિટ કે એવી રીતે નથી શાળાએથી ઘરે આવતા, આપણે એનો પૂરો સમય લઈએ છીએ કે જેમ તે સવારે 7:30 થી 12:30, બરાબર ને? એટલા માટે એનો કલાકો લાગે છે। પછી છે કેક બનાવવા માટે, તો કેક બનાવવા માટે પણ સમય લાગે છે એને। પછી દિવસથી રાત થવા માટે, આપણે સવારે દિવસથી રાત થાય છે એના વચ્ચે પણ કેટલો સમય લાગે છે, કેટલા કલાકો હોય છે? પછી છે ખોરાક પચવામાં, આપણે જ્યારે ખોરાક સવારનો નાસ્તો કરીએ છીએ એ નાસ્તો સવારે સાંજે પચે છે, બરાબર ને? તો ખોરાકને પચવામાં પણ કલાકો લાગી જાય છે। પછી છે દિવસ લાગે તેવો સમય, હવે દિવસો લાગે જેમ કે સ્વેટર ગૂંથવામાં, તો સ્વેટરો કલાક 2 કલાકમાં કેવી રીતે ગૂંથાતા નથી, એને ઓછામાં ઓછું 18 કે 15 દિવસ થઈ જેવો સમય જોઈએ છે। પછી સાડી વણવામાં એટલે કે સાડી બનાવવા માટે એને પણ દિવસો થઈ જાય છે। પછી કેળાને પાકું થવા માટે, તો કેળા કાચા હોય એને પાકું પકાવવા માટે એને પણ દિવસો લાગે છે, 4-5 દિવસ કેવી રીતે એનો દિવસો થઈ જાય છે। ઘરને ધોળાવવા એટલે કે ઘરને સાફ કરવું, એનામાં રંગ કરવા, એ બધું કરવા માટે પણ એને દિવસો જોઈએ છીએ। પછી લાંબી મુસાફરી એટલે કે તમે આપણે ઉનાળા વેકેશનમાં કે દિવાળી વેકેશનમાં આપણે ફરવા જતા હોઈએ છીએ, તો એ ફરવા માટે આપણને 3-4 દિવસો તો લાગી જ જાય છે। પછી માથાના વાળ વધવા માટે, માથા તમે જ્યારે તમે જ કહો વાળ એક દિવસમાં લાંબા થઈ જાય છે, નથી થતા ને, એને પણ કેટલો સમય લાગે છે ને? જ્યારે આપણે માથામાં સરસ તેલ નાખીએ મસાજ કરીને ત્યારે એ સરસ એને લાંબા વધવામાં પણ વાળ લાગે છે।